नमस्कार, आप जोई रहा छो ईटीवी भारत। राज्यनी आजे नगरपालिका, जिला पंचायत अने तालुका पंचायत नी मतगणतरी चाली रही छे। परिणामों पण आवानी शुरुआत थई चुकी छे। फरी एक वार भाजपनो भगवो लहेरातो जोवा मळी रह्यो छे। तो आवो आपने सीधा ज नवसारी लई जईए, ज्यां समग्र माहिती साथे अमारा संवाददाता धवल पारेख जोड़ाई गया छे। जी धवल, नवसारी मां केवो माहोल? जी, नवसारी में जो बात करवामां आवे तो नवसारी जिला पंचायत, तालुका पंचायतों अने बे नगरपालिकाओं में भाजपनो भगवो भव्य विजय थयो छे। कांग्रेसना सुफड़ा साफ थया होय एवी स्थिति छे। नवसारी विजलपोर नगरपालिकानी वात करीए तो 13 वोर्डना 52 जे बैठको छे एमांथी 51 बैठको उपर भाजपनी जीत थई छे। कांग्रेसने फाळे फक्त एक बैठक आवी छे अने ते पण एक महिला जीती छे। बात करवामां आवे तो गणदेवी नगरपालिकानी, तो गणदेवी नगरपालिकामां क्यांय कांग्रेस जोवा मळी नथी। 24 बैठक, 6 वोर्डनी 24 बैठक भाजपे जीती छे अने तालुका पंचायतमां पण जे 24 बैठक छे एमांथी एक बैठक अपक्षने फाळे गई छे। बाकीनी 23 बैठको छे भाजपे जीती छे अने जिल्ला पंचायतनी 5 बैठको जे छे गणदेवी तालुकामां ए पण भाजपना फाळे गई छे। एटले के गणदेवी तालुकामां कांग्रेसना सुफड़ा साफ थया छे। जे कांग्रेस मुक्त नी वात करे छे भाजप, एमां गणदेवी तालुको कांग्रेस मुक्त बन्यो होय एवी स्थिति छे। बीजा तालुकाओमां पण आज परिस्थिति छे कि भाजपनी जे छे ए सत्ता आवी छे। 6 तालुका पंचायतोमांथी 5 तालुका पंचायतोमां भाजपनी सत्ता बनी चूकी छे। जो कि हालमां वांसदा जे तालुको छे त्यां आगाडी रसाकसीनो खेल चाली रह्यो छे। 14 बैठको उपर भाजप छे अने 13 पर कांग्रेस छे अने एक बैठकनुं गणतरी हजी चाली रही छे। जी, नवसारीथी महत्वपूर्ण समाचार मळी रह्या छे। कांग्रेसनो सुपड़ा साफ जोवा मळी रह्यो छे। फक्त एक बैठक पर कांग्रेसनी जीत थई रही छे। तो जी धवल, आपने पूछवा मांगीश के कया एवा परिबळो छे जेना कारणे कांग्रेसने हारनो सामनो करवो पड़ी रह्यो छे? જો ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ નવસારી જિલ્લામાં મૃતપ્રાય સ્થિતિમાં પહોંચી છે। કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે સિદ્ધાર્થ દેસાઈ, એ કોઈપણ જગ્યાએ એક્ટિવ જોવા નથી મળ્યા ચૂંટણી દરમિયાન। બીજી વાત કરવામાં આવે તો નવસારી વિજલપોર નગરપાલિકામાં જે કોંગ્રેસ શહેર કોંગ્રેસ છે, શહેર કોંગ્રેસમાં પણ આંતરિક દખાના કારણે જે ટિકિટ વહેંચણી થઈ હતી એમાં પણ વિરોધ જોવા મળ્યો હતો અને એના કારણે ઘણા બધા જે મહત્વની જો વાત કરીએ તો કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી જે છે એના કારણે કોંગ્રેસ પછડાઈ છે અને જે ગઢ ગણાય છે કોંગ્રેસનું વાંસદા, એમાં પણ કોંગ્રેસે મોટી ખોટ ખાવાની વાળો આવ્યો છે। જી જી, તો વાંસદામાં પણ કોંગ્રેસની હાર થઈ ચૂકી છે। કોંગ્રેસનો ગઢ એવો ગણાતો વાંસદામાં પણ કોંગ્રેસનો હારનો સામનો કરવો પડી રહ્યો છે। જી ધવલ, નવસારી સીઆર પાટીલનો ગઢ માનવામાં આવે છે, તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ કમિટીની રણનીતિ અપનાવી હતી, જે હાલ ખૂબ જ અસરકારક નીવડી રહી છે, જેને લઈને શું સમગ્ર જાણકારી સામે આવી રહી છે? જી જણાવી દઉં તો સીઆર પાટીલ જે નવસારીના સાંસદ છે અને હાલમાં એ પ્રદેશ ભાજપ પ્રમુખ છે, એમની પેજ કમિટીની જે એમણે જે અણુબોમ્બની વાત કરી હતી એ અહીં નવસારીમાં સાબિત થયો છે। નવસારીમાં સૌથી વધારે લીડથી એ સાંસદ તરીકે જીત્યા હતા, એટલે એ પણ એક મોટી વાત છે કે એમની જે રણનીતિ છે નીચેના કાર્યકર સુધી, એટલે કે બૂથ લેવલ સુધીની એમની રણનીતિ છે એ અહીં કારગર સાબિત થઈ છે। પેજ કમિટીઓમાં વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ એ વિરોધને અહીંયા આગળ કોઈ પણ એ નથી અને ભાજપનું વાવાઝોડું આવ્યું હોય એવી સ્થિતિ જણાઈ રહી છે। જી જી, તો નવસારીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતા જોવા મળી રહ્યો છે। તો આ હતા નવસારીથી અમારા સંવાદદાતા ધવલ પારેખ, જેમણે ઇલેક્શનની પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડી। જી ધવલ, અમારી સાથે જોડાયેલા રહેજો। ઇલેક્શનની પળેપળની અપડેટ હવે આપના મોબાઈલ સ્ક્રીન પર ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ। વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો ઈટીવી ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।